नमस्ते विद्यार्थी मित्रों, प्रकरण चार भारतनुं प्राचीन साहित्य। भारतीय प्राचीन साहित्यनो वारसो, आनो जे आपणे अभ्यास करीए छीए एमां प्राचीन साहित्य, भारतना साहित्यनी वात करीए तो भारतनुं जे साहित्य छे એ બે ભાગમાં વહેંચાયેલું છે, એટલે વિદ્વાનોએ ભારતના સાહિત્યને બે ભાગમાં વહેંચ્યું છે, એક વૈદિક સાહિત્ય અને એક પ્રશિષ્ટ સાહિત્ય। તો આપણે વૈદિક સાહિત્યનો જે અભ્યાસ કરીએ છીએ તો વૈદિક સાહિત્યની અંદર વૈદિક સાહિત્ય એ ભારતનું પ્રાચીન સાહિત્ય છે। વૈદિક સાહિત્યની અંદર ચાર વેદોનો સમાવેશ થાય છે। आ चार वेदों अपने अभ्यास करी गया कि चार वेद एमा ऋग्वेद, सामवेद, यजुर्वेद अने अथर्ववेद। तो आ चार वेद सिवाय आपणो भारतनो जे प्राचीन साहित्य छे तो चार वेद पछी उपनिषदनी रचना करवामां आवी। हवे उपनिषदमां शेनो समावेश थाय छे तो उपनिषद जे साहित्य छे आ साहित्यमां ब्रह्मांडनो आरंभ केवी रीते थयो, त्यार पछी जीवन, मनुष्य तरीकेनुं जीवन, मृत्यु, ते सिवाय भौतिक अने आध्यात्मिक जगत, दरेक प्रकारनुं ज्ञान, प्राकृतिक अने साथे दार्शनिक प्रश्नों, તત્વજ્ઞાનને લગતા જે દાર્શનિક પ્રશ્નો છે આનું જે વિવેચન છે આ ઉપનિષદમાં કરવામાં આવ્યું છે। એટલે સૌ પ્રથમે યાદ રાખવાનું છે કે ઉપનિષદ જે સાહિત્ય છે એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય, તો બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ, દાર્શનિક અને દાર્શનિક પ્રશ્નો છે એનું વિવેચન કરવામાં આવ્યું છે। હવે ઉપનિષદ એમાં શરૂઆતના જે ઉપનિષદ છે તો બૃહદારણ્ય અને છાંદોગ્ય આ ઉપનિષદો છે, એ શરૂઆતના ઉપનિષદો ગણવામાં આવે છે। ઉપનિષદો છે એ સંવાદના સ્વરૂપમાં છે કે દાખલા તરીકે કોઈ પણ જે ઋષિઓ હોય તો એ નદીને લગતી કોઈ વાત કરતા હોય, વર્ણન કરતા હોય તો એ નદી સાથે સંવાદ કરતા હોય એવા સ્વરૂપે એનું વર્ણન કરેલું હોય, નદી સાથે વાત કરતા હોય એવી રીતે એનું વર્ણન કરવામાં આવે છે। એટલે ઉપનિષદ છે એ સંવાદના સ્વરૂપમાં જોવા મળે છે। અને એમાં જે મુક્તિકો ઉપનિષદો છે આની જે સંખ્યા 108 જોવા મળે છે। તો આવી રીતે આ ઉપનિષદ છે, અને આપણું જે રાષ્ટ્રીય સૂત્ર છે જે સત્યમેવ જયતે, તો એ પણ માંડુક્ય ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચાર વેદો, એ ચાર વેદો પછી જે ઉપનિષદની રચના કરવામાં આવી તો ઉપનિષદમાં આ કઈ કઈ બાબતનો જે સમાવેશ થાય છે તો એ આપણે જોયું। ઉપનિષદ પછી બ્રાહ્મણ ગ્રંથો એની રચના કરવામાં આવી, તો કેટલાક બ્રાહ્મણોએ જે ગ્રંથોની રચના કરી એમાં શા માટે આ જે છે સાહિત્ય એની રચના કરવામાં આવી, શા માટે બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવી, તો પહેલાં જે વેદોની રચના થઈ હતી એ વેદોની અંદર જે મંત્ર આપેલા હતા એ મંત્રનો અર્થ સમજવા માટે, એના ઉપર જે પદ સ્વરૂપમાં જે કાંઈ રચાયેલી ટીકા, એટલે વેદોની અંદર જે કાંઈ મંત્ર આપેલા હતા તો એની ટીકા સ્વરૂપે જે ગ્રંથની રચના કરવામાં આવી એ ગ્રંથનું નામ છે તે બ્રાહ્મણ ગ્રંથો। તો બ્રાહ્મણ ગ્રંથની અંદર કઈ બાબતનો સમાવેશ થાય, તો કે વેદોના જે કાંઈ મંત્રો છે એનો અર્થ સમજવા માટે પદ સ્વરૂપની જે કાંઈ ટીકાઓ છે એ ટીકાઓનું જે વર્ણન છે એ કરતો જે ગ્રંથ એ બ્રાહ્મણ ગ્રંથમાં સમાવેશ થાય છે। હવે બ્રાહ્મણ ગ્રંથની અંદર બીજી કેટલીક બાબતનો પણ સમાવેશ હતો, તો બ્રાહ્મણ ગ્રંથની અંદર યજ્ઞ, કારણ કે જે આર્યોના સમયમાં એ લોકો છે એ યજ્ઞ પ્રધાન હતા, યજ્ઞમાં છે વધુ પ્રમાણમાં માનતા, એટલે જુદા જુદા યજ્ઞો અને યજ્ઞ સમયે કઈ કઈ જે વિધિઓ કરવી
आ जे विधिओनु जे वर्णन छे ए वर्णन करतो जे ग्रंथ अथवा ए विधिओ केवी रीते करवू एनु मार्गदर्शन आपतो जे ग्रंथ छे एटले ब्राह्मण ग्रंथो। एटले उपनिषद पछी जे ग्रंथोनी रचना थई, जे ब्राह्मणोए आ ग्रंथोनी रचना करी, जे ब्राह्मण ग्रंथ तरीके ओळखवामां आवे छे। तो विद्यार्थी मित्रों आ याद राखजो के ब्राह्मण ग्रंथमां कई बाबतनो समावेश थाय, तो के वेदोना मंत्रोना अर्थ समझवा माटे जे पद स्वरूपमां जे रचायेली जे टीका छे एनुं वर्णन अने जुदा जुदा यज्ञो अने एमां यज्ञो समये जे काई विधिओ थाय छे तो एनुं मार्गदर्शन बतावतो जे ग्रंथ छे तो ये ब्राह्मण ग्रंथ छे। त्यार पछीनो जे ग्रंथ आवशे आरण्यक ग्रंथो एटले आरण्यको। हवे आपणे शरूआतमां जोई गया हता के आर्यो छे એ પોતાનું જે જીવન છે એને ચાર ભાગમાં વેચ્યું હતું, 100 વર્ષનું આયુષ્ય ગણી અને 4 ભાગમાં જે વેચ્યું હતું એમાં એનો જે જીવનનો અંતિમ ભાગ એ લોકો વનમાં જઈને ગુજારતા, અરણ્યમાં જઈને ગુજારતા। અરણ્ય એટલે વન, એટલે ટૂંકમાં સંન્યસ્તાશ્રમ જે કહેવાતો હતો એ સમયગાળાની અંદર એ લોકો વનમાં જઈને પોતાનું જીવન ગુજારતા, એટલે ટૂંકમાં અંતિમ સમય છે એ લોકો વનમાં ગાળતા। હવે વનની અંદર એ લોકો છે એ જુદા જુદા જે ગ્રંથો હોય કે એના જે કાંઈ વિચારો છે એના વિશે ચિંતન કરતા, તો એના વિશે ચિંતન કરી અને આ લોકોએ જે કાંઈ સાહિત્યની રચના કરી અને આવા ચિંતન કરી અને તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યની જે રચના કરી આ જે સાહિત્ય છે જે આરણ્યકો તરીકે ઓળખાણા। એટલે ટૂંકમાં અરણ્ય એટલે વન, એટલે જંગલની અંદર જઈ અને આર્યોએ એના જીવનનો અંતિમ સમય જે વનમાં ગુજાર્યો હતો અને ત્યાં પોતે ચિંતન કરી અને તત્વજ્ઞાનથી ભરપૂર એવા ગ્રંથો એની જે રચના કરી, એ જે સાહિત્યની રચના કરી જે આરણ્ય ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે। તો આવી રીતે એ આરણ્ય ગ્રંથની રચના કરવામાં આવી। ત્યાર પછી વેદોના અંગ સમાન જે ગ્રંથ જે વેદાંગ તરીકે ઓળખવામાં આવે છે, આપણે અગાઉ જોઈ ગયા કે 4 વેદોની અંદર આર્યોનું તમામ પ્રકારનું જે જ્ઞાન છે એનું જે વર્ણન એ 4 વેદોમાં છે કરવામાં આવે છે। એટલે આની અંદર પણ આ જે ગ્રંથ કે આ જે સાહિત્ય છે જે વેદાંગ તરીકે ઓળખવામાં આવે છે તો એની અંદર જે કર્મકાંડો કરવામાં આવે છે એનું વર્ણન, ત્યાર પછી જુદા જુદા શાસ્ત્રોમાં જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણને લગતું જ્ઞાન, ખગોળશાસ્ત્ર તો એને લગતું જે જ્ઞાન, એ જ્ઞાન દર્શાવતો જે ગ્રંથ તો એ વેદાંગ તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતનું જે સાહિત્ય છે આ સાહિત્યની અંદર આપણે વૈદિક સાહિત્ય છે એવો પ્રશ્ન આવે તો વૈદિક સાહિત્યની અંદર 4 વેદ, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને વેદાંગો આ સાહિત્યનો સમાવેશ થાય છે। અને ત્યાર પછી આવશે મહાકાવ્યો। જો વિદ્યાર્થી મિત્રો આપણા મહાકાવ્યો 2 છે, રામાયણ અને મહાભારત। હવે બંને મહાકાવ્યો એ સંસ્કૃત ભાષામાં રચાયા છે, બંને મહાકાવ્યોની રચના એ ઘણા વર્ષો પહેલાં છે થઈ ગયેલી છે, પરંતુ એનું જે વર્તમાન સ્વરૂપ છે એ વર્તમાન સ્વરૂપ એ ઈસવીસન 2 સદીની અંદર છે એ આપણને પ્રાપ્ત થયું છે। અને આ બંને રામાયણ અને મહાભારત એ બંને ભારતના પ્રાચીન ગ્રંથો છે અને આ જે ગ્રંથો એ પ્રાચીન સમયથી રચાયા છે, છતાં પણ આજે એ કરોડો લોકોના વિચારો અને કરોડો સાહિત્યના સર્જન એના માટે છે એ ઊંડો પ્રભાવ પાડેલો છે અને આ કરોડો લોકો છે એના માટે છે એ પ્રેરણાદાયી વિચારો છે પૂરા પાડે છે। અને આ મહાકાવ્યો રામાયણ અને મહાભારત એ બંને આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે। તો આ મહાકાવ્યોની રચના પણ પ્રાચીન સમયમાં કરવામાં આવી છે। તો આપણા મહાકાવ્યો કયા કયા? તો રામાયણ અને મહાભારત। તો રામાયણ અને મહાભારત આની અંદર
महाभारत करता रामायणनी जे रचना छे ए पहला थयेली छे, कारण के रामायणनी अंदर जे राम छे ए पण विष्णुना अवतार छे अने महाभारतमां रहेला जे कृष्ण छे तो ए पण विष्णुना अवतार छे। तो रामायणमां रहेला जे राम छे એ વિષ્ણુના સાતમા અવતાર તરીકે જોવા મળે છે, અને મહાભારતની અંદર રહેલા જે શ્રી કૃષ્ણ છે તો એ વિષ્ણુના આઠમા અવતાર તરીકે જોવા મળે છે। તો એના ઉપરથી ખબર પડે કે મહાભારત કરતાં રામાયણની જે રચના છે એ પહેલાં થયેલી છે। તો રામાયણની રચના એ કોણે કરેલી છે? તો વાલ્મીકિ ઋષિએ રામાયણની રચના કરેલી છે, અને રામાયણની અંદર 24,000 શ્લોક આવેલા છે, અને રામાયણ એ 7 કાંડોમાં વેચાયેલું છે। તો કે જેવી રીતે કે રામ એના જે બાળ સ્વરૂપનું વર્ણન કરે તો એવી રીતે છે, બાલકાંડ, અયોધ્યાકાંડ, ત્યાર પછી છે એ કિષ્કિંધા કાંડ, તો એવા જે 7 કાંડો છે એ 7 કાંડની અંદર એ વેચાયેલું છે। અને રામાયણ એનો જે મુખ્ય વિષય શું છે? તો અયોધ્યાના રાજા જે રામ, અયોધ્યાના રાજવી જે રામ, એની જીવનગાથાનું વર્ણન કરતું આ જે સાહિત્ય છે એ રામાયણ। એટલે ટૂંકમાં રામાયણની અંદર જે મુખ્ય વિષય છે તો અયોધ્યાના જે રાજા છે એ રામચંદ્રની જે જીવનગાથા છે એનું વર્ણન એમાં જોવા મળે છે। અને રામાયણ એ જે ગ્રંથ છે એ મહાભારત કરતાં નાનું છે, અને રામાયણની અંદર કેટલીક પ્રેરણાદાયી જે વાતો જોવા મળે છે, નાની મોટી એવી જે દિલચસ્પ જે ઘટનાઓ છે આ ઘટનાઓનું જે વર્ણન છે એ પણ રામાયણમાં જોવા મળે છે। અને તે સિવાય રામાયણની અંદર કેટલાક જે આદર્શ પાત્રો છે એ આદર્શ પાત્રોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે, જેમ કે આદર્શ રાજા તરીકે રામ, આદર્શ ભાઈ તરીકે લક્ષ્મણ, આદર્શ પત્ની તરીકે સીતા। તો આવા આદર્શ પાત્રોનું જે વર્ણન છે એ પણ રામાયણમાં કરવામાં આવ્યું છે, અને આ જ આદર્શ પાત્રો એ આજે પણ ભારતના કરોડો લોકો છે એના માટે એ પ્રેરણાદાયી જે વિચારો છે એ પૂરા પાડે છે। તો આ જે રામાયણ છે તો એ રામાયણ એ આપણું મહાકાવ્ય છે। બાકી રામાયણની જે કથા છે એ કથા તો આપણે ટેલિવિઝન દ્વારા કે કોઈ પણ રીતે છે એ રામાયણની કથા, એમાં કઈ કથાનું વર્ણન છે આપણને ખ્યાલ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર યાદ રાખજો કે રામાયણ મહાભારત જે પ્રશ્ન પૂછાય તો એની અંદર કઈ બાબત કથાનું વર્ણન નથી કરવાનું, પણ રામાયણ છે તો કેની રચના કોણે કરી? તો વાલ્મીકિ ઋષિએ કરી છે। એમાં કેટલા? તો 24,000 શ્લોક છે એનું વર્ણન કરવામાં આવેલું છે। એ કેટલા કાંડમાં વેચાયેલું છે? તો 7 કાંડમાં વેચાયેલું છે। ત્યાર પછી એનો મુખ્ય વિષય શું છે? તો કે અયોધ્યાના રાજા રામચંદ્ર એની જે જીવનકથા છે એ એનો છે મુખ્ય વિષય છે। અને તે સિવાય કેટલાક આદર્શ પાત્રો છે તો એ આદર્શ પાત્રોનું જે વર્ણન છે તો એ પણ એમાં જોવા મળે છે, અને આ આદર્શ પાત્રો છે એ ભારતના કરોડો લોકો છે એના માટે જે પ્રેરણાદાયી વિચારો પૂરા પાડે છે, અને સાથે સાથે આ રામાયણની અંદર કેટલીક અનેક દિલચસ્પ ઘટનાઓ, કેટલીક વાર્તાઓ એ પણ જોડી અને એનું વર્ણન કરવામાં આવ્યું છે। ત્યાર પછી આવશે તે મહાકાવ્ય તરીકે મહાભારત। મહાભારત એ વિશ્વનો સૌથી મોટામાં મોટો કાવ્ય ગ્રંથ છે, અને મહાભારત આની જે રચના છે એ વેદવ્યાસે કરી છે, અને મહાભારતની અંદર 1,00,000 શ્લોક આવેલા છે, અને મહાભારત એ 18 પર્વમાં વહેંચાયેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ બાબત છે એ ખાસ યાદ રાખવાની છે કે આની જે રચના, મહાભારતની રચના વેદવ્યાસે કરેલી છે, 1,00,000 શ્લોક અંદર આવેલા છે, અને 18 પર્વ એટલે 18 ભાગ એમાં વેચાયેલું છે। અને આની અંદર મુખ્ય વિષય શું છે? તો મહાભારતની અંદર મુખ્ય વિષય કૌરવો અને પાંડવો એના સંઘર્ષની જે કથા છે એ મુખ્ય વિષય લઈ અને આવી રીતે વેદવ્યાસે આ મહાભારત છે એની રચના કરી છે,
અને સાથે સાથે આ સંઘર્ષની વાતોની સાથે નાની મોટી જે વાર્તાઓ છે, કેટલીક જે ઘટનાઓ છે, આ ઘટનાઓને પણ મહાભારત સાથે જોડી દેવામાં આવી છે. અને આ જ મહાભારત એમાં કૌરવ અને પાંડવ એની વચ્ચે જે સંઘર્ષ થયો હતો, તો આ સંઘર્ષ કે જે યુદ્ધમાં પરિણમ્યો હતો, તો જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું ત્યારે યુદ્ધના મેદાનમાં જે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આપેલો જે ઉપદેશ અને અર્જુનને જે ઉપદેશ આપેલો એનું જે સાહિત્ય જે રચાયું, તો એ જે સાહિત્ય છે તે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ શ્રીમદ ભગવદ્ ગીતા, તો એની અંદર 700 શ્લોક આવેલા છે. અને આ 700 શ્લોક સિવાય મનુષ્ય જીવનના મોક્ષ પ્રાપ્તિ માટેના જે 3 માર્ગો છે, મોક્ષ પ્રાપ્તિ માટેના 3 માર્ગો, તો એમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3 માર્ગોનું જે વિવેચન છે, આ વિવેચન એ શ્રીમદ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે. અને એટલું જ નહીં પણ ભગવદ્ ગીતાની અંદર ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે. વિદ્યાર્થી મિત્રો, આ સાહિત્યમાં યાદ રાખજો, કારણ કે કેટલાક દાર્શનિક પ્રશ્નો એનું જે વિવેચન કરતો જે ગ્રંથ છે, તો અહીંયા જે ઉપનિષદો છે, તો ઉપનિષદોની અંદર પણ દાર્શનિક જે પ્રશ્નો છે એનું વિવેચન છે. પણ ભગવદ્ ગીતા છે તો એની અંદર કેટલાક દાર્શનિક જે સિદ્ધાંતો છે, તો એનું વિવેચન છે એ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે. અને ભગવદ્ ગીતા છે એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ સમગ્ર મનુષ્ય જાતિના કલ્યાણ માટે આ ભગવદ્ ગીતા એ ગ્રંથ છે જોવા મળે છે. તો એ આપણો ધાર્મિક ગ્રંથ છે, તો એનો સમાવેશ પણ પ્રાચીન સાહિત્યમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા બંને મહાકાવ્યો એના વિશેનો જો તમને પ્રશ્ન હોય, તો બંને મહાકાવ્યોમાં રામાયણ વિશે લખવાનું છે, ત્યાર પછી મહાભારત વિશે લખવાનું છે, અને મહાભારતના જ ભાગ તરીકે જોવા મળે છે શ્રીમદ ભગવદ્ ગીતા. તો એની અંદર આ જેટલી બાબત આપેલી છે, તો એનું વર્ણન છે એ તમારે જોવાનું છે. તો આવી રીતે એ આપણા બંને મહાકાવ્યો છે, અને બંને મહાકાવ્યો છે એ ભારત માટે ની સાથે સાથે વિશ્વના લોકો છે, તો એના માટે પણ આ પ્રેરણાદાયી એવા આપણા મહાકાવ્યો છે. તો આનો સમાવેશ પણ પ્રાચીન સાહિત્યમાં થાય છે. ત્યાર પછી ભારતની અંદર બૌદ્ધ ધર્મ આવ્યો, હિન્દુ ધર્મ એની સ્થાપના થઈ, એ તો સનાતન ધર્મ છે. ત્યાર પછી એ બૌદ્ધ ધર્મની જે સ્થાપના થઈ અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયો, તો એ સમયગાળા દરમિયાન બૌદ્ધ સાહિત્ય રચાયું. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રાચીન સમયનું આપણે સાહિત્ય જોઈએ છીએ, એટલે પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યની વાત કરીએ, તો પ્રાચીન સમયમાં બૌદ્ધ સાહિત્યની જે રચના કરવામાં આવી, પહેલાં તો એની ભાષા, કારણ કે વૈદિક સાહિત્ય જેટલું રચાયું હતું એ બધું સંસ્કૃત ભાષામાં હતું, જ્યારે બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં રચાયું હતું. એટલે ખાસ યાદ રાખજો કે બૌદ્ધ સાહિત્યની રચના એ કઈ ભાષામાં કરવામાં આવી છે, તો પાલી ભાષાની અંદર બૌદ્ધ સાહિત્ય છે એની રચના કરવામાં આવી છે. હવે બૌદ્ધ સાહિત્ય એને 3 વિભાગમાં વહેંચી દીધું છે, અને 3 ભાગની અંદર બૌદ્ધ સાહિત્યની જે રચના કરવામાં આવી, તો એને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. એટલે બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો, તો બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ જે ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, એટલે બૌદ્ધ સાહિત્યની જે રચના થઈ, જે 3 ભાગમાં વહેંચાયેલું છે, અને જે ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, એટલે ટૂંકમાં બૌદ્ધ ધર્મના જે શાસ્ત્ર ગ્રંથો છે એ 3 ભાગમાં વહેંચાયેલા છે. તો કયા કયા 3 ભાગમાં, તો એની અંદર શુદ્ધ પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, આવી રીતે એ 3 ભાગોની અંદર છે એ વહેંચાયેલા છે. હવે શુદ્ધ અથવા શુત્ર પિટક, તો શુદ્ધ પિટક છે, તો એની અંદર
कई बाबतनो समावेश करवामां आवे छे? तो आमां भगवान बुद्ध अने एना जे शिष्यो छे तो ए बन्ने वच्चेना जे संवादो छे ए संवादोनुं वर्णन करतुं जे साहित्य छे तो ए साहित्य छे ए सूत पिटक तरीके ओळखवामां आवे छे। त्यार पछी विनय पिटक, तो विनय पिटकमां कई बाबतनो समावेश थाय? तो बौद्ध धर्मनी अंदर आ बौद्ध धर्मना जे साधुओ छे ए संघमां रहेता, तो ए बौद्ध धर्मना जे कांई संघ हता तो ए बौद्ध संघना जे कांई नियमो छे ए नियमो दर्शावतुं जे साहित्य छे जे विनय पिटक तरीके ओळखवामां आवे छे। त्यार पछी ત્રીજો ભાગ જે અભિધમ્મ પિટક તરીકે ઓળખવામાં આવે છે, તો અભિધમ્મ પિટકની અંદર બૌદ્ધ ધર્મ એના જે કાંઈ નિયમો છે તો એ નિયમોનો સમાવેશ અભિધમ્મ પિટકની અંદર કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં રચાયેલું છે, તે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે જે ત્રિપિટક તરીકે ઓળખવામાં આવેલ છે। અને ત્રિપિટક છે એમાં કયા ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય? તો સૂત પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક। સૂત પિટકમાં શેનો સમાવેશ? તો કે બુદ્ધ અને ભગવાન બુદ્ધ અને શિષ્ય એના વચ્ચેના સંવાદોનો સમાવેશ છે। વિનય પિટકની અંદર બૌદ્ધ સંઘના નિયમો એનો સમાવેશ કરવામાં આવે છે। અને અભિધમ્મ પિટક છે તો એમાં બૌદ્ધ ધર્મના નિયમો એનો સમાવેશ કરવામાં આવે છે। આ ઉપરાંત ઘણા બધા બૌદ્ધ સાહિત્ય, બૌદ્ધ ધર્મના જે સાહિત્ય છે એની રચના થઈ, તો એમાં ઇન્ડો ગ્રીક શાસક મિનેન્ડર, જો એ ગ્રીકના જે રાજા હતા, ભારતમાં આવ્યા પછી એણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, અને બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી એણે પોતાનું નામ બદલી અને મિલિંદ રાખેલું હતું। એટલે આ મિનેન્ડર રાજા, ઇન્ડો ગ્રીક રાજા જે મિનેન્ડર છે, જે મિલિંદ તરીકે ઓળખાતો, તો આ મિલિંદ અને બૌદ્ધ ધર્મના મહાન તત્વજ્ઞાની થઈ ગયા નાગસેન, કે જે નાગાર્જુન તરીકે ઓળખવામાં આવે છે। તો બૌદ્ધ સાહિત્યની અંદર જે એક ગ્રંથ રચાયેલો છે એ ગ્રંથનું નામ છે મિલિંદ પન્હો। તો મિલિંદ પન્હો ગ્રંથની અંદર કઈ બાબતનો સમાવેશ થાય છે? તો જે ઇન્ડો ગ્રીક રાજા મિલિંદ એટલે જે મિનેન્ડર છે, એણે બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાની નાગાર્જુન અથવા નાગસેન થઈ ગયા, એને પૂછેલા પ્રશ્નો અને નાગસેને આપેલા જે જવાબો છે એનું વર્ણન કરતું જે સાહિત્ય છે, તો એ સાહિત્ય અથવા જે ગ્રંથ છે જે મિલિંદ પન્હો તરીકે ઓળખાય છે। મિલિંદ એ રાજાનું નામ છે અને પન્હો એટલે પ્રશ્નો, એટલે મિલિંદ રાજાએ નાગસેનને પૂછેલા પ્રશ્નો એનું જે વર્ણન કરતો જે ગ્રંથ છે જે મિલિંદ પન્હો તરીકે ઓળખાય છે। તો એ પણ બૌદ્ધ ધર્મનો મહત્વનો ગ્રંથ છે। તે સિવાય છે બૌદ્ધ ધર્મની અંદર જાતક કથાઓ, જાતક કથાઓનું વર્ણન સાહિત્યમાં જોવા મળે છે। તો જાતક કથામાં શેનો સમાવેશ થાય? તો કે ભગવાન બુદ્ધ એનો બુદ્ધ તરીકેનો જન્મ થયો એ પહેલાં એ પૂર્વજન્મમાં શું હતા, તો એ પૂર્વજન્મ અંગેની જે કાલ્પનિક કથા અંગેનું જે વર્ણન કરતો જે ગ્રંથ છે જે જાતક કથા તરીકે ઓળખવામાં આવે છે। તો બૌદ્ધ સાહિત્યની અંદર જાતક કથાનો સમાવેશ થાય છે કે જેની અંદર બુદ્ધના પૂર્વજન્મની જે કથા છે એનું વર્ણન છે કરવામાં આવ્યું છે। ત્યાર પછી આ પાલી ભાષામાં રચાયેલા છે, તે સિવાય જે બૌદ્ધ સાહિત્ય છે એ બૌદ્ધ સાહિત્યની જે રચના એ સંસ્કૃત ભાષામાં પણ જોવા મળે છે। તો સંસ્કૃત ભાષાની અંદર જે બૌદ્ધ સાહિત્યની રચના થઈ, તો એની અંદર અશ્વઘોષે રચેલું બુદ્ધચરિત, બુદ્ધચરિત છે એ અશ્વઘોષ રચિત જે કવિ થઈ ગયા, તો એણે છે આની જે સાહિત્યકારે આની જે રચના કરી છે તો એ સંસ્કૃત ભાષાની અંદર રચાયેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રાચીન સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય વિશે માહિતી આપો તો એટલી બાબત તમારે યાદ રાખવાના છે, પહેલાં ત્રિપિટક ગ્રંથ એટલે એમાં આ જે ત્રણ ગ્રંથનો સમાવેશ થાય,
त्यार पछी बीजो ग्रंथ छे जे मिलिंद पन्हो छे, तो मिलिंद पन्हो मां सेनो समावेश थाय। त्यार पछी जातक कथाओ अने ते सिवाय बुद्ध चरित, तो आ छे ए प्राचीन भारतनुं बौद्ध साहित्य। अने त्यार पछी ભારતની અંદર ગુપ્તયુગ શરૂ થયો, અને ગુપ્તયુગની અંદર છે કેટલા નાટ્યકારો અને કેટલા જે કવિઓ થઈ ગયા, તો એ લોકોએ જે આ સાહિત્યની રચના કરી તે આપણે હવે પછીના જે લેક્ચરની અંદર છે એ ગુપ્તયુગ છે। એ શા માટે કાવ્યો અને નાટકોનો યુગ કહેવાય છે, તો એના વિશેનો જે અભ્યાસ છે એ હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું।